भावनगर घोघामां धार्मिक कार्यक्रम दरमियान दुर्घटना घटी छे। भारे पवन अने वरसादना कारणे डोम धराशाय थयो छे। थड़ाका फेर डोम पड़ता नासभाग मची गई छे। डोम तूटी पड़ता केटलाय लोको फसाया होवानी आशंका छे। डोमनो गेट पड़ता ज बे लोकोने सामान्य इजा पहोंची छे। तो आप दृश्यो पण आप जोई शको छो। धार्मिक कार्यक्रम दरमियान आ घटना घटी छे। आ अंगे जे वधु अपडेट मेळवीशुं संवाददाता नितिन गोहिल पासेथी। जी नितिन, વધારે પવનના કારણે ડોમ ધરાશાયી થયો છે ભાવનગરમાં। जी વાત કરીએ તો સંધ્યા, આ જે ઘટના બની છે તે ભાવનગરના ગોગાની ઘટના સામે આવી છે। જૈન સમાજનો એક ધાર્મિક ત્યાં મેળાવડો હતો, કાર્યક્રમ હતો, તેમાં લાકડાના ડોમ અને મંડપો જે નાખવામાં આવેલા હતા, પરંતુ જ્યારે ત્રણ દિવસની જે વરસાદની આગાહી છે, હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાશે અને તે આગાહીને લઈ અને આજે દરિયા કિનારે આવેલું ગોગા ગામ છે ત્યાં અતિ ભારે પવન ફૂંકાવાને કારણે જે લાકડાનો ડોમ આખો બનાવેલો હતો તે ધરાશાયી થયો હતો। થોડી વખત તો તે વિસ્તારમાં જે લોકો હતા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ત્યાં નાસદોડ મચી જવા પામી છે। કોઈ જાનહાની નથી થઈ, પરંતુ બે થી વધુ લોકોને સામાન્ય ઈજા થતા તેમને ત્યાં ઘોઘા જે પીએચસી સેન્ટર છે ત્યાં સારવાર રૂપે મોકલી આપવામાં આવ્યા છે। જી જી અને હાલ અત્યારે સ્થળ પર શું પરિસ્થિતિ છે? કારણ કે મોટી સંખ્યામાં ત્યાં લોકો જોવા મળી રહ્યા છે, કારણ કે ધાર્મિક કાર્યક્રમ હતો જેના કારણે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને હજુ પણ, કારણ કે આજે અને આવતીકાલે હવામાન વિભાગે પણ આ જ પ્રકારનું અનુમાન કરેલું છે કે વધુ પવન ફૂંકાશે, વરસાદ પણ થશે, તો એવામાં તકેદારી પણ જરૂરી છે। જી ચોક્કસ, વાત કરીએ તો થોડા સમય માટે એવો માહોલ ત્યાં બની ગયો હતો કે કોઈ એવી ઘટનાઓ બની એટલે લોકોમાં નાસભાગ થોડા સમય માટે થવા પામી હતી, પરંતુ જ્યારે લોકોને ત્યાં સ્થાનિક લોકોને ખબર પડી જે એમાં ધાર્મિક મેળાવામાં ભાગ લેવા આવ્યા હતા તેમને એક ડોમ છે તે પડ્યો છે, ત્યારે ત્યારબાદ જે પરિસ્થિતિ છે તે ધીરે ધીરે ખાવે પડી ગઈ છે અને હાલ જે પડી ગયેલો ડોમ છે તે ડોમને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને જે ઇજાગ્રસ્ત લોકો હતા તેમને ત્યાં ગોગાનું જે રેફર સેન્ટર છે જે પીએચસી સેન્ટર તે સારવાર માટે મોકલ્યા છે અને હાલ પરિસ્થિતિ થાળે છે। જી જી એટલે ધાર્મિક કાર્યક્રમ જે યોજાયો હતો શું તે યથાવત રાખવામાં આવ્યો છે? કારણ કે ડોમની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ત્યાં કાર્યક્રમ ફરી આગળ વધી શકે એવી પરિસ્થિતિ અહીંયા તો નથી દેખાઈ રહી। જી ચોક્કસ, વાત કરી તો જે ડોમનો હિસ્સો પડ્યો છે તે જે એનો એન્ટ્રન્સ હોય છે તેના ગેટના બહારની સાઈડનો આખો ડોમ છે તે ધરાશાયી થયો હતો અને જે લાકડા અને કાપડથી બનાવવામાં આવેલો હતો, પરંતુ જ્યારે અંદરનો જે વિસ્તાર છે જ્યાં મંડપો રાખવામાં આવેલો હતો ત્યાં કોઈ પણ પ્રકારનું આવી ઘટનાઓ ન ઘટી હોવાથી કાર્યક્રમ છે તે રાબેતા મુજબ થોડા સમયમાં શરૂ કરવામાં આવશે। જી 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 આપનો આભાર મારી સાથે જોડાવા બદલ। ગાંધીનગરમાં બાળકી દુષ્કર્મ કેસમાં આજે ચુકાદાની શક્યતા છે। સુનાવણીમાં આરોપીના વકીલની રજૂઆત છે। પોલીસે બતાવેલા ઘટનાની તારીખ ઘટનાના સમયમાં ભેદ દેખાઈ રહ્યો છે। ફક્ત બાઇક પર વિજય લખેલું હોવાથી અસીલને પકડ્યો છે। સુનાવણીમાં સરકારી વકીલ તરફથી આ રજૂઆત થઈ છે। આરોપીએ એક નહીં અન્ય બે બાળકી સાથે કૃત્ય કર્યું છે। આરોપી સામે ત્રણ લૂંટના ગુના પણ નોંધાયેલા છે। ભોગ બનનાર દીકરી 3 વર્ષની જેની હત્યા કરી દેવાઈ, આરોપીને 7 વર્ષની દીકરી છે, 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું, આરોપીને આજીવન નહીં પરંતુ દેહાંત દંડની સજા કરવી જોઈએ। તો અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી। જી મયુર, શું અપડેટ અને વકીલ તરફથી ખાસ કરીને જે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને શું કહેશો? સંધ્યા, જે ગાંધીનગરની અંદર આ જે દુષ્કર્મનો જે બનાવ બનેલો હતો ને ત્યારબાદ ગણતરીની જે કલાકો છે તેની અંદર પોલીસે તેનું પગેરું એ ઉકેલેલું હતું અને ત્યારબાદ જે ચાર્જશીટ છે તે પણ વહેલામાં વહેલી તકે એ ફાઇલ થયેલી હતી, એટલે કે ગુજરાતના ઇતિહાસની અંદર સૌપ્રથમ ઘટના એવી બનશે આ કે ગુનો એક અઠવાડિયાની અંદર ઉકેલાઈ ગયો ને તેની સજા પણ ત્વરિત હવે સુનાવણી કરી દેવામાં આવશે। હાલ જે છે કોર્ટની અંદર આ સમગ્ર મામલે કાર્યવાહી ચાલી રહેલી છે અને આરોપીનો જે વકીલ હતા તેમને પોતાનો બચાવ કરેલો હતો, બીજી તરફે સરકારી જે વકીલ હતા તેને પણ પોતાની દલીલ એ રજૂ કરેલી છે અને સરકારી વકીલ દ્વારા જે છે તે ફાંસીની સજાની જે માગણી છે તે કરવામાં આવેલી છે, કારણ કે નાની બાળકી હતી, 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરેલું હતું ને તેનો જે હત્યા છે તે કરી નાખવામાં આવેલી હતી, સાથે જ જો વાત કરીએ તો
आरोपी अनी जे हिस्ट्री छे ते हिस्ट्री शीटर तरीके नी छे तेने आनी पहला पण जे गुनाओ छे गंभीर गुनाओ तेनी अंदर संडोवणी तेमनी सामे आवेली छे ते गुनाओ तेमनी सामे नोंधायेला छे अने ते ज कारणोसर जे छे तेनी आरोपी सामे फांसीनी जे सजा छे तेनी मागणी जे छे सरकारी वकील द्वारा करवामां आवेली छे एटले के उदाहरण रूप समाजनी अंदर आ किस्सो बनी रहे कोई पण समाजनी अंदर कोई पण व्यक्ति आ प्रकार दे नानी जे बाळकीओ छे आ प्रकारना दुष्कर्मना जे केस छे ते न थाय ते माटेनो जे उदाहरण रूप किस्सो छे ते बनी जाय ते माटेनी सरकारी वकील छे तेमना द्वारा मागणी करवामां आवेली छे अने कोर्ट समक्ष पोतानो जे पक्ष छे सरकारनो पक्ष छे ते रજૂ કરવામાં આવેલો છે હવે ટૂંક સમયની અંદર જ આ મામલે જે ચુકાદો છે તે માનનીય કોર્ટ દ્વારા આપી દેવામાં આવશે પરંતુ ચોક્કસ ગુજરાતના ઇતિહાસની અંદર આ પ્રથમ બનાવ એવો હશે કે માત્ર 8 દિવસની અંદર જે આરોપી છે તેમને પકડી પણ લેવામાં આવેલા અને તેમની ઉપર જે સજા છે તે પણ ફટકારી દેવામાં આવેલી જી જી પરંતુ આવા કેસીસ ઝડપથી આવા સુલઝે અને ઝડપથી ન્યાય મળે તે પ્રકારનું આયોજન જ્યારે સરકાર કરવા જઈ રહી છે એ પ્રકારના નિર્ણય જ્યારે લઈ રહી હોય ત્યારે બીજા કેસીસમાં પણ એવી લોકોને આશા જાગી છે કે એવા કેસીસમાં પણ આવી રીતે ન્યાય ઝડપથી મળવો જોઈએ બચાવ પક્ષ તરફથી એવું કંઈ કહેવામાં આવેલું છે કંઈ જી બિલકુલ બચાવ પક્ષ તરફથી પોતાના જે મુદ્દાઓ છે તે રજૂ કરવામાં આવેલા હતા અને જે ટેકનિકલ મુદ્દાઓ છે તે બચાવ પક્ષે મૂકેલા હતા હવે જોવાનું એ રહેશે કે માનનીય હાઈકો જે કોર્ટ છે સેશન કોર્ટ એ કઈ રીતે આ સમગ્ર મુદ્દાઓ અને મૂલવે છે કઈ રીતે તેનું અવલોકન કરે છે પરંતુ હાલ ચોક્કસ સરકારી જે વકીલ છે તેમના દ્વારા ધારદાર દલીલો જે છે તે કરવામાં આવેલી હતી ને કોર્ટ સમક્ષ તેમને તે પણ કહેલું હતું કે જે આ સમગ્ર બનાવ છે તો આ બનાવની અંદર જે સમાજને ઉદાહરણરૂપ બની રહે તે પ્રકારની સજા જે છે તે કોર્ટ દ્વારા ફટકારવી જોઈએ અને ભવિષ્યની અંદર તે કારણોસર આ પ્રકારની ઘટના ન બને હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ સમગ્ર મુદ્દાઓ છે તેમને કઈ રીતે અવલોકન કરે છે અને કઈ રીતનો ચુકાદો આપે છે જી જી મયુર કોર્ટ એ તરફ પણ ધ્યાન આપશે કારણ કે ગુજરાતને એક મોડેલ ગુજરાત કહેવામાં આવે છે અહીંયા જો એ પ્રકારના ડિસિઝન થાય અથવા તો એ પ્રકારના નિર્ણય લેવામાં આવે જેની દેશ કક્ષાએ પણ અસર થાય કારણ કે અહીંયા જો એ પ્રકારની સજા આપવામાં આવે તો જે રાષ્ટ્રીય કક્ષાએ પણ તેની અસર જોવા મળશે અને ખાસ કરીને બાળકીઓ પર થતા જે દુષ્કર્મના કેસીસ છે તેના પર અન્ય જગ્યાએ પણ કોર્ટ ધ્યાન આપશે ઝડપથી નિર્ણય લેશે એટલે અહીંયા કદાચ એ પ્રયત્ન રહેશે કોર્ટનો પણ જી બિલકુલ સંધ્યા તમને જણાવી દઉં કે માત્ર 8 દિવસની અંદર જે સમગ્ર ચાર્જશીટ છે તે કોર્ટની અંદર ફાઇલ કરી દેવામાં આવેલી છે અને જે અંતિમ સુનાવણી છે તે કોર્ટ હાલ હાથ ધરેલી છે એટલે ચોક્કસ ગુજરાતની અંદર ગુજરાતના ઇતિહાસની અંદર આ પ્રથમ ઘટના એવી હશે કે આ પ્રકારના જે દુષ્કર્મના કેસ છે તેની અંદર કોર્ટે ત્વરિત જે કેસ છે તેની સુનાવણી પણ હાથ ધરેલી છે પોલીસે પણ પોતાનું કામ કરેલું છે પોલીસે પણ તાત્કાલિક ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડેલો ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવેલી અને ત્યારબાદ ચાર્જશીટ છે તે પણ દાખલ કરી દેવામાં આવેલી અને 8 દિવસની અંદર જે આ સમગ્ર ન્યાયિક પ્રક્રિયા છે આ પ્રકારના જે ગંભીર ગુનાઓ છે તેની અંદર જે 8 દિવસની અંદર ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરવી એ ગુજરાત માટે ખૂબ મોટી વાત છે અને સમાજ માટે પણ ખૂબ મોટું ઉદાહરણ છે આ પ્રકારે જો આ પ્રકારના કિસ્સાઓની અંદર જો લાંબી સુનાવણી ચાલે તો ચોક્કસ જે પીડિત પરિવાર હોય છે તેમની માનસિક હાલત ઉપર અસર થાય છે સાથે જ જો વાત કરીએ તો જે આરોપી છે તેમનું મનોબળ પણ ક્યાંક ને ક્યાંક જે વધતું જતું હોય છે અને જે પુરાવાઓ છે તેમની સાથે પણ તે ચેડા કરતા હોય છે જ્યારે હવે કોર્ટ જે છે તે આજે 8 દિવસની અંદર જ આ સમગ્ર મામલે જે ન્યાયિક સુનાવણી છે તે હાથ ધરીને તેનો ચુકાદો આપશે દેશની અંદર આ પહેલા જો વાત
વાત કરવામાં આવે તો બે દિવસની અંદર આરોપી પકડી અને આરોપી અને જે સજા છે તે આપવામાં આવેલી હતી ને તે પ્રકારનો એક જે કિસ્સો છે હમણાં બે દિવસ પહેલા જ બનેલો હતો ત્યારે ગુજરાત પણ હવે નવો એક કિસ્સો પોતાનો જે છે તે સમાજને અને દેશને ઉદાહરણ સમાજને ઉદાહરણ રૂપ બને તે પ્રકારની જો સજા અહીંયાથી થાય તો દેશમાં પણ તેના પડખા જરૂર પડશે. મયુર, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનું નિવેદન છે. જિલ્લા પંચાયતોમાં આઉટસોર્સિંગથી નિમણૂક અંગે નિર્ણય. આઉટસોર્સથી થતી નિમણૂકો જિલ્લા કક્ષાએ કરી શકાશે. આઉટસોર્સથી થતી નિમણૂક માટે સેન્ટ્રલાઇઝ પ્રક્રિયા રદ કરવામાં આવી છે. પંચાયત વિભાગ હસ્તકના આઉટસોર્સિંગની જે નિમણૂકો કરવાની થતી હોય એ માટે જે સેન્ટ્રલાઇઝેશન કરવાનો જે નિર્ણય વિભાગે કર્યો હતો એ નિર્ણય રદ કરવામાં આવ્યો છે અને અગાઉની જે પદ્ધતિ હતી જિલ્લા કક્ષાએથી જ આ આઉટસોર્સિંગના મેન પાવરની પદ્ધતિ યથાવત રહેશે. અમદાવાદમાં આરોગ્ય ભવન ખાતે મેડિકલ અને પારામેડિકલ વર્ગ 4ના કર્મચારીઓએ હંગામો મચાવ્યો. કોરોના કાળમાં કરાર આધારિત નિમણૂક કરાયેલા કર્મચારીઓને છૂટા કરાતા બરતરફ કરાયેલા કર્મચારીએ આરોગ્ય ભવનને બાનમાં લીધું. બેનર સાથે વિરોધ નોંધાવી કર્મચારીએ આરોગ્ય ભવનમાં અંદર અને બહાર જતી તમામ ગાડીઓ અટકાવીને હંગામો મચાવ્યો. કોવિડ-19ની મહામારીમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ હવે કોરોનાની અસર ઓછી થતાં કરાર આધારિત ડોક્ટર મિત્ર અર્બન ક્લિનિકના મેડિકલ પેરામેડિકલ સ્ટાફને છૂટું કરવામાં આવ્યું છે અને ત્યારે હવે કાયમી કરવાની માંગ સાથે છૂટા કરાયેલા કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. અમે અમારું ઘર બહાર છોડીને અમે અમારા પોતાની પણ ચિંતા નથી કરી, અમારા શરીરની પણ ચિંતા નથી કરી અને અમે કોરોનામાં અમે કામગીરી કરી છે. અમુક બેને એવી છે જે પ્રેગ્નેન્ટ હતી એ છતાં પોતાની પ્રેગ્નન્સીને પણ બહુ ધ્યાનમાં નથી લીધું અને કામગીરી કરી છે અને આ રીતે અમને છૂટા કરી દીધા છે. એનું કારણ શું કરવા જતા એક મહિના પહેલા અમને જાણ કરી દીધું. અમે લોકો અમારી રીતે કોઈ વ્યવસ્થા કરતા પણ હવે અમને છૂટા કર્યા છે તો હવે અમને કાયમ કરો અને કાયમી ધોરણ માટે અમને લો એવી અમારી માંગ બધાની માંગ છે. સરકાર જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચલાવે છે પહેલા તો એ બંધ કરો. આમાં શોષણ થાય છે અમારા લોકોનું જ, ગરીબ પબ્લિક જે છે મધ્યમ વર્ગની એમનું જ શોષણ થાય છે, બાકી ફાયદા એમના અને એમના જ હોય છે. આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ હટાવો અને કાયમિક કરો. રાજકોટમાં મેડિકલ કોલેજ અને અન્ય સરકારી તબીબોએ વિરોધ નોંધાવ્યો. વિવિધ માંગણીઓને લઈને રેલી કરી સુપ્રિન્ટેન્ડન્ટે આવેદનપત્ર આપશે, પ્રમોશન, પગાર વધારા, ભરતી સહિતની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો. જે 2,38,500 હતી એ ઘટાડીને 2,24,500 કરી છે. એટલે પહેલી માંગણી એ છે અને કે આ સીલિંગને હટાવી દેવી. રાજકોટ શહેરમાં લોકો દૂષિત પાણીથી થઈ રહ્યા છે પરેશાન. શહેરના વોર્ડ નંબર 12 બાદ વોર્ડ નંબર 17માં પણ દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન થયા છે. ડ્રેનેજનું પાણી બોરના પીવાના પાણી સાથે ભળી જવાનો આરોપ લોકો કરી રહ્યા છે અને સાથે જ સ્થાનિક લોકો ડ્રેનેજ શાખાની બેદરકારીના કારણે સમસ્યા ઉત્પન્ન થઈ હોવાનું જણાવી રહ્યા છે. આ ગંદા પાણીની સમસ્યા છેલ્લા 3 મહિનાથી વધારે છે અને એમાં આ છેલ્લા 3 દિવસથી એટલી અસહ્ય થઈ ગઈ છે કે જે જોવું પીવું કે એની દુર્ગંધ અનુભવી એ અસહ્ય થઈ પડી. અહીંયા ટોટલ 65 થી 70 માણસોનો આખી શેરીનો રહેણાંક વિસ્તાર છે અમારી અને ટોટલી 15 રેસિડન્ટ્સ છે. 15 રેસિડન્ટ્સમાં એક સેમ જ પ્રોબ્લેમ છે. રાજ્યમાં 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે બીજો દિવસ છે. હવામાન વિભાગે 3 દિવસની વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ ક્યાંક જોવા મળ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તાકીદ કરાઈ છે. તો મહત્તમ તાપમાન ઘટવાથી દિવસે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે. अगले 3 दिन में बारिश होने का संभावना है गुजरात रीजियन में. सौराष्ट्र कच्छ में अगले 2 दिन में बारिश होने का संभावना है. आज और कल बारिश रहेगा. आज मोस्टली ज़्यादा बारिश रहेगा. जो ये अनसीजनल रेनफॉल है, अनसीजनल रेन है, इसलिए कंपैरेटिवली ज़्यादा रेन मानसून नहीं है, लेकिन बारिश रहेगा. साउथ गुजरात रीजन मोस्टली
हैवी टू वेरी हैवी रहेगा। काफ़ी सारे डिस्ट्रिक्ट में आइसोलेटेड प्लेसेस में हैवी रेन हो सकती है, कहीं कहीं जगहों में वेरी हैवी रेन भी होने का संभावना है। सौराष्ट्र में भी कोस्टल डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र में आइसोलेटेड हैवी रेन होने का संभावना है, लेकिन पूरे गुजरात में लाइट टू मॉडरेट रेन रहेगा। સાબરકાંઠામાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ખેડૂતો પોતાના પાકને વરસાદથી બચાવવા તાળપત્રી લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા, તો અત્યારે મગફળીની હરાજીમાં 1100થી લઈને 1500 સુધીના ભાવ મળી રહ્યા છે। 5000 બોરીની પણ આવક થઈ છે। વરસાદની આગાહીના પગલે માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને પોતાનો પાક લઈને માર્કેટમાં ન આવવા વિનંતી કરાય છે। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પણ વેઠવું પડતું હોય છે। આજની માર્કેટ યાર્ડની આવક 5000 બોરીની આવક છે અને ભાવ 1500 સુધીના ભાવ પડ્યા છે મગફળીના, અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે હવામાન ખાતાની આગાહી હોવાથી બીજી તારીખ સુધી માલ ન લાવવા માટે વિનંતી કરવામાં આવે છે। માલ પલ ર નહીં બગડે નહીં એના માટે વિનંતી કરવામાં આવે છે। તમારો માલ 12 પલ ર નહીં એ વ્યવસ્થિત જગ્યાએ ગોઠવીને ટાટપત્રી મેણિયા લગાવવા અને માલનો બગાડ ના થાય એના માટે સૂચના આપવામાં આવી છે। ઘેર માલ પડ્યો હતો અને અત્યારે હાલ માર્કેટમાં માલ લઈને અમે આવ્યા છીએ, બરાબર તાડપત્રી ધોકીને લાયા હતા। અત્યારે માર્કેટની અંદર મારું એક ટ્રેક્ટર 150 મણ ભરેલું હતું, એ 1400 તાણું મોંઘ્યું અને હજી ઘરે 200 મણ જેવો માલ પડી રહ્યો છે, ભાવ સારા મળી રહ્યા છે અત્યારે। ડાંગના હિલ સ્ટેશન સાપુતારામાં કમોસમી વરસાદી માહોલ છે। શિયાળાની ભર ઠંડીમાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થયું છે। વરસાદી માહોલ વચ્ચે જ સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં માવઠાની અસર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે। ડાંગના તાલુકાઓમાં પણ સવારથી જ ઝરમર વરસાદ થઈ રહ્યો છે। જિલ્લાના વઘઈ સુબીર આહવામાં સવારથી જ વરસાદી માહોલ છે। વઘઈના શિવારી માલમાં સવારે ભારે વરસાદ થતા રોડ પર પાણી ફરી વળ્યા, ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે। રવિ પાકમાં વાવેતર સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। તાપીના વ્યારા સહિતના જિલ્લામાં વરસાદી માહોલ છે। ડોલવણના બેડચીક સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। વાતાવરણના પલટાને લઈને વરસાદી માહોલ છવાયો છે। અંબાજીના વાતાવરણમાં પલટાને લઈને ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અમરેલીના વાતાવરણમાં પલટો આવતા સમગ્ર જિલ્લામાં મોડી રાતથી ઝરમર વરસાદ પડ્યો। કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે। અમરેલી, ધારી, રાજુલા, સાવરકુંડલા, ખાંભા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે। એમાં ખેતી પાકમાં આ ચણા હોય ને એનો ક્ષાર ધોવાઈ જાય, ક્ષાર ધોવાઈ જાય ને એટલે પાક ઉપર બહુ મોટી અસર પડે। પછી કપાસના પાકની અંદર મોટું નુકસાન એ થાય કે રોગ જીવાતનો એટલો બધો ઉપદ્રવ થાય કે જે પાછોતરો સારો ફાલ આવ્યો હતો અને વધુ ઉત્પાદનની આશા હતી પણ એની ઉપર પાણી ફેરવી, આ ગરમી બહુ પડી અને આ વરસાદ આવે એટલે રોગ જીવાતનું ઉત્પાદન બહુ ઉપદ્રવ વધે, એટલે એના હિસાબે પાક ઉપર, કપાસના પાક ઉપર અસર પડે। બીજું કે આ ઢોરનો જે ઘાસચારો છે, માંડવીનો પાલો કહેવાય કે કોઈ કડબ જાહેર જુવારની સૂકો જે ચારો છે એ ખુલ્લામાં જે પડ્યો। તો મહત્વપૂર્ણ સમાચાર, દુષ્કર્મ અને હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા। જી હા, વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। આપ થોડી સમય પહેલા જ અમે એ જ વાત કરી રહ્યા હતા, જે રીતે આપે સાંભળ્યું હતું કે અહીંયાથી ગુજરાતમાંથી કોઈ એવી ઠોસ સજા થવી જોઈએ જેને લઈને દેશમાં પણ તેના પડખા પડે અને જે આરોપીઓ છે આવું કૃત્ય કરતા અટકે। તો આ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, પરંતુ સામાજિક સંસ્થાઓ અને જે બાળકીઓ માટે કામ કરતી હોય છે, મહિલાઓ માટે કામ કરતી હોય છે, તેવી સંસ્થાઓની માંગ રહેતી હોય છે કે દુષ્કર્મ અને હત્યાના કેસમાં જો આરોપી હોય તો તેને ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે
આ પ્રકારના જે આરોપીઓ હોય છે તે સુધારવાનું નામ નથી લેતા, એક બાદ એક અન્ય પણ ગુના કરતા હોય છે, પરંતુ જ્યારે આ કેસમાં વિજય ઠાકોરને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તો અહીંયાથી એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. દુષ્કર્મ અને હત્યા કેસ આરોપીને આજીવન કેદની સજા, આરોપી વિજય ઠાકોર બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી અને ફક્ત એક જ ગુના આ આરોપીએ નથી આચર્યા, આવા અનેક ગુના તે કરી ચૂક્યો છે. એ પછી લૂંટના ગુના હોય કે દુષ્કર્મના ગુના હોય અને આરોપીને ખુદ તેની પણ બાળકી છે અને તેમ છતાં પણ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, તેની હત્યા કરવામાં આવી હતી અને હવે આ આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. જોકે સામાજિક સંસ્થાઓ હવે આને કઈ રીતે લઈ રહી છે તે પણ જોવાનું રહેશે. તો વકીલ તરફથી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે, વિજય ઠાકોરને આજીવન કેદની સજા. જોકે સામાજિક સંસ્થાઓ હંમેશા એ માંગ કરતી આવી છે કે આ પ્રકારના જે આરોપી હોય છે તેને ફાંસીની સજા આપવામાં આવે. તો વિજયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વકીલે પણ કોર્ટમાં ધારદાર રજૂઆત કરી હતી. જોકે આ કેસને એક એક્ઝામ્પલ રીતે એ રીતે પણ લેવામાં આવશે, કારણ કે ટૂંક જ સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને આ કેસ શરૂ કરવામાં આવ્યો હતો, ઝડપથી સજા કરવામાં આવી છે. એટલે ટૂંકા સમયના ગાળામાં જ આરોપીને સજા કરવામાં આવી છે, એટલે એક એક્ઝામ્પલ તરીકે પણ આ કેસને લેવામાં આવશે. અન્ય કોર્ટ પણ આનું એક ઉદાહરણ પણ એ લઈ શકશે કે કઈ રીતે આરોપીને ઝડપથી પકડી અને તેને સજા આપવી જોઈએ. તો આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, વિજય ઠાકોરને આજીવન કેદની સજા. જોકે સામાજિક સંસ્થાઓ પણ પહેલેથી જ માંગ કરતી આવી છે કે આ પ્રકારના જ્યારે કેસીસ હોય છે ત્યારે ફાંસીની સજા આપવી જોઈએ. આ પ્રકારના આરોપી ક્યારેય સુધરતા નથી, એકમાંથી બીજા લોકો એક્ઝામ્પલ લેતા હોય છે, પ્રેરણા લેતા હોય છે ક્યાંક, ભલે ગુનાની તો ગુનાની પરંતુ આવા લોકો પ્રેરણા લેતા હોય છે, જેના કારણે ખાસ કરીને જે બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવે છે એ ઘીનોનું કૃત્ય માનવામાં આવે છે. તો દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા, વિજય ઠાકોર આરોપી 8 દિવસના ગાળામાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ કેસ ચલાવવામાં આવ્યો હતો. ટૂંકા ગાળામાં જ આ કેસમાં એક પરિણામ પણ આવી ગયું છે, સજા પણ કરી દેવામાં આવી છે, આજીવન કેદની સજા કરવામાં આવી છે. તો નરાધમને આજીવન કેદની સજા. જોકે સામાજિક સંસ્થાઓ અને મહિલાઓ માટે અને ખાસ કરીને બાળકીઓ માટે કામ કરતી સંસ્થાઓ પહેલેથી જ એ લોકોની માંગ રહેલી છે કે તેને જ્યારે આ પ્રકારના આરોપીઓ હોય છે તો તેવા આરોપીઓને આજીવન કેદ નહીં પરંતુ ફાંસીની સજા આપવી જોઈએ. તો વિજય ઠાકોરને જોકે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ટૂંક સમયમાં આ કેસમાં નિર્ણય પણ આવી ગયો છે, સજા ફટકારી દેવામાં આવી છે, જેને લઈને એક એક્ઝામ્પલ અહીંયા સેટ થઈ રહ્યું છે, ઉદાહરણ સેટ થઈ રહ્યું છે અને દેશમાં પણ આ કેસને જોતા અન્ય કેસમાં પણ ઝડપથી નિર્ણય આવે તે પ્રકારનું કાર્ય કરવામાં આવશે. તો દુષ્કર્મ હત્યા કેસમાં આરોપી જેલમાં રહેશે હવેથી. તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી. જે મયુર, આજીવન કેદની સજા, જોકે સામાજિક સંસ્થાઓ પહેલેથી જ્યારે આ પ્રકારના કેસીસ હોય છે ત્યારે તેઓની માંગ રહેતી હોય છે કે ફાંસીની સજા આપવામાં આવે આવા આરોપીઓને. સંધ્યા, આજીવન કેદની જે સજા છે તે આરોપીને ફટકારવામાં આવેલી છે અને ખાસ જો વાત કરવામાં આવે તો આ જે સુનાવણી છે તેની અંદર સરકાર પણ એક ઉદાહરણ રૂપ કિસ્સો એ બેસાડવા માટેનો પ્રયત્ન કરેલો હતો. 8 દિવસની અંદર સમગ્ર મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવેલી અને ત્યારબાદ જે છે તે ચુકાદો આવેલો છે. ચોક્કસ સામાજિક સંસ્થાઓ અને સાથે જ જે પરિવાર છે તેની માગણી હતી આ મામલે જે છે તે
ફાંસી સજા થવી છે, પરંતુ આજીવન કેદની જે સજા છે તે હાલ કરવામાં આવેલી છે. અને જે રીતનો સમગ્ર બનાવ છે, જે રીતની આ સમગ્ર ઘટના છે, તેની અંદર જે રીતે આ ટ્રાયલ ચાલેલું માત્ર 8 દિવસની અંદર આ જે છે તે ચુકાદો આવી ગયેલો છે. અને હવે જે આરોપી છે તેને આજીવન કેદની જે સજા છે તે સુનાવણી કરવામાં આવી છે. ચોક્કસ ગુજરાતના ઇતિહાસની અંદર મહત્વનો જે કહી શકાય તે પ્રકારનો ચુકાદો છે. ચોક્કસ આજે ફાંસીની જે સજાની માગણી હતી જે સરકારી વકીલ દ્વારા માગવામાં આવેલી હતી તે સ્વીકારવામાં નથી આવેલી. કોર્ટે પણ તમામ જે અવલોકનો છે તે કરેલા છે, પરંતુ જે આજીવન કેદની જે સજા એટલે કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આરોપીએ જેલની અંદર રહેવું પડશે અને જે કારાવાસ છે તેની તેમને સજા જે છે તે ભોગવવી પડશે. અને તે માટે કોર્ટે તમામ જે મુદ્દાઓ છે તેમનું અવલોકન કરેલું છે અને ત્યારબાદ આજે તે આપેલો છે. ટૂંક સમયની અંદર જે આરોપી છે તેમને અહીં જે છે લાવવામાં આવશે, બહાર લઈ જશે, ત્યારબાદ તેમને જેલ તરફ પરત કરી દેવામાં આવશે. જેલની અંદર ત્યારબાદ લઈ જવામાં આવશે. ટૂંક સમયની અંદર જે આરોપી છે તેને અહીં બહાર લાવવામાં આવશે. અને સમગ્ર મામલે જે રીતે ગાંધીનગર કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવેલો છે, ગાંધીનગર પોલીસ દ્વારા જે રીતે મહત્વની કામગીરી કરવામાં આવેલી છે અને તેની અંદર 8 દિવસની અંદર આરોપીને પકડી દેવામાં આવેલો, તેની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલી ને અંતે જે સજા છે તે પણ જે કોર્ટ છે ગાંધીનગર કોર્ટ તેમને સુનાવી દીધી છે, તેમને સંભળાવી દીધેલી છે અને આજીવન કેદ આજીવન કારાવાસની અંદર આ આરોપીને હવે મોકલી દેવામાં આવશે. સજા બાદ વકીલ નું કોઈ નિવેદન અથવા તો પ્રતિક્રિયા સામે આવી છે? જી બિલકુલ સંધ્યા, હજુ સુધી આજે સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા હજુ નથી આવેલી. હજુ પણ કોર્ટની અંદર આરોપી પણ મોજૂદ છે અને સાથે જ તેમના આરોપીના વકીલ અને સરકારી વકીલ એ બંને વકીલો પણ હજુ કોર્ટ પરિસરની અંદર જ છે. ટૂંક સમયની અંદર જ આરોપી અને તેમના જે વકીલ છે તે સાથે જ જે સરકારી વકીલ છે તે પણ આવશે અને ત્યારબાદ હવે જોવાનું એ રહેશે કે આરોપીના વકીલ હવે કેવા પ્રકારનું સ્ટેન્ડ લે છે, આરોપી હવે કઈ રીતે અપીલ કરે છે. પરંતુ હાલ જે સરકારી વકીલ દ્વારા જે ધારદાર દલીલો કરવામાં આવેલી અને જે રીતે તેમને ફાંસીની સજાની માગણી કરેલી હતી, પરંતુ તે ફાંસીની સજા નહીં પરંતુ આજીવન કેદની જે સજા છે તે આરોપીને ફટકારવામાં આવેલી છે અને સમાજને ઉદાહરણરૂપ બની રહે તે માટેનો આ જે જજમેન્ટ છે તે ગાંધીનગર સેશન્સ કોર્ટ છે તેમના દ્વારા આપવામાં આવેલી છે. બચાવ પક્ષ તરફથી એવી કોઈ દલીલો કરવામાં આવી હતી જે ખાસ ટાંકવામાં ઈચ્છશો આપ? હાલ સંધ્યા, સૌ પ્રથમ તો તમને હાલ જે તમે લખી દેવા જે સરકારી વકીલ છે તે આવી રહેલા છે અને પોતાની જે પ્રતિક્રિયા છે તે આપશે. કયા કયા મુદ્દાઓ જે છે તે મૂકવામાં આવેલા હતા અને કઈ રીતે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવેલી છે. તે સમગ્ર મામલે જે છે તે હાલ જે જોઈ રહેલા છો તો સરકારી વકીલ છે તે આપણે વકીલ સાહેબ સાથે વાત કરીએ. ભાઈ થોડા પાછળ રહેજો ભાઈ આ બાજુ થી, ભાઈ તું થોડોક આ બાજુ જતો.
थोड़ी बाहर निकल गई तो अंदर लेना पड़ेगा। एक मिनट, गांधीनगर जिला सेशन्स कोर्ट द्वारा पोस्को कोर्ट स्पेशल स्थापना आई है, तेनी अंदर आज नामदार कोर्ट द्वारा जो चुकादो आपवामां आवे छे ए आवकारदायक चुकादो छे। आ केसनी अंदर शुरुआत थी ज गांधीनगरना एसपी श्री मयूर चावड़ा अने एलसीबी पीआई वन हरदीप सिंह झालाए खूब सारू इन्वेस्टिगेशन करेलू अने एमने खूब सारा इन्वेस्टिगेशनना भाग रूपे आ सजा थई छे, एमने धन्यवाद आपू छू। साथे साथे जे इन्वेस्टिगेशन नी अंदर जे साक्षीओ पंचो फरियादी ने बधाए तात्कालिक नोटिस भजवानी साथे कोर्ट में उपस्थित रही खूब सारी जुबानी आपी, एमने पर धन्यवाद आपू छू। आ चुकादा ने ए लोको पण एटला ज सहभागीदार छे अने साथे आ तमाम प्रक्रिया थई चार्जशीट 8 दिवस में तपास अधिकारी द्वारा रजू करवामां आव्यु अने त्यारबाद 8 दिवस नी अंदर अमारा स्पेशल प्रोसिक्यूटर पक्षको कोर्टना શ્રી સુનિલભાઈ પંડ્યા દ્વારા 8 દિવસની અંદર તમામ સાક્ષીઓ તપાસી અને આજે ફૂલ ફ્લેગ દલીલો કરી અને જે આ ચુકાદો આવ્યો છે 3 વર્ષની બાળકી ઉપર જે જઘન્ય કૃત્ય થયું હતું અને એની સાથે રેપ વિથ મર્ડરનો બધા બનેલો એની અંદર સરકારી વકીલ મારફત એને ફાંસી બાબતેની સજા માટે અમે ખૂબ સારી દલીલો કરેલી, પરંતુ નામદાર કોર્ટે એને આજીવન કેદ અને જીવન પર્યંત જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની એને આજીવન કેદની સજા ફરમાવી છે। તે બાબતે જે કેસ ચલાવે છે સુનિલ પંડ્યા સાહેબે એ તમને થોડું માર્ગદર્શન આપશે એ બાબતે। સુનિલભાઈ, તમારા તરફથી કોર્ટમાં શું દલીલો હતી અને સાથે સાથે કઈ કઈ અલગ અલગ કલમોના આધારે સજાનું એલાન કોર્ટે કર્યું? આમાં આમ તો કેસ એવો હતો કે 3 વર્ષની દીકરી હતી અને 3 વર્ષની દીકરીને આ કામના આરોપીએ રાતના સમયે એના પિતાના ગૃહ પ્રવેશ કરી અને એને સાથેથી ઉપાડી લઈ જઈ અને અજ્ઞાત સ્થળે લઈ જઈ અને એની સાથે ખરાબ અનઅસનીય જે શોભાના સમાજમાં શોભેની એવું કૃત્ય કરી અને એને સાથે શરીર બળાત્કાર કરી અને એને ગરૂ દબાવીને મારી નાખેલી। હવે આ કેસમાં આ સરકમટન્શિયલ એવિડન્સનો કેસ છે, એ સાંકળ મળતી હોય એ રીતે થાય છે, તો તપાસ કરનાર અમલદાર શ્રીએ ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ કરેલી છે અને તપાસ કરતા સૌથી પહેલા જે મોટી ભોયણ રાઠોડ જે અને અરવિંદ મિલના જે સીસીટીવી ફૂટેજ હતા એ ફૂટેજ ઉપરથી તપાસ કરનાર અમલદારે શ્રીએ અન્ય ગુનાની તપાસ કરતા હતા, એ તપાસમાં આ મોટરસાયકલ જે બ્લુ કલરની મોટરસાયકલ હતી અને કારા પટ્ટા મારેલા હતા અને એની ઉપર વિજય લખેલું હતું, જે વિજય આ કામનો આરોપી વિજય છે, અને જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરનાર અમલદાર શ્રી ઝાલા સાહેબનાએ ખૂબ જ તનતોડ મહેનત કરીને એમની ટીમે એ સીસીટીવી ફૂટેજ ઉપરથી અન્ય ગુનાની તપાસમાં પણ આ કામના આરોપી વિજય ક્યાંનો છે તો એ વાંસજડા ગામનો હતો, તો એને બોલાવી અને એને પૂછતા એ ભાગી પડેલો અને ભાગી પડતા એણે તમામ 3 ગુના કબૂલ કરેલા છે, એમાં સૌથી પહેલા 3 વર્ષની દીકરી, બીજી એક 5 વર્ષની દીકરી છે, એ પોતે જીવન મરણના ઝોલા ખાઈ રહેલી હતી, એપોલોમાં દાખલ કરેલી હતી, હમણાં એને રજા આપેલી છે, એ કેસ અને બીજો એક 10 વર્ષની દીકરીને પણ સાથે આવું અઘટિત શોભા શોભે નહીં એવું કૃત્ય આ કામના આરોપીએ કરેલું, જેથી નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલી, ચાર્જશીટ દાખલ થતાં તરત જ અમે 18 તારીખથી 18, 20, 22, 23 અને 24 અને 25 તારીખે ક્લોઝિંગ આપી, એટલે જ્યારે 8 દિવસમાં ચાર્જશીટ થયું તો એ પ્રમાણે અમે સરકાર તરફે સરકારી વકીલશ્રીએ અમે રોજના રોજ 18 થી 15 થી 17 સાક્ષીઓ તપાસી અને સમાજમાં એક દાખલો બેસે એ હિસાબે અમે આ તાત્કાલિક કેસ ચલાવ્યો છે। હજુ 2 કેસોનું ચાર્જશીટ થઈ ગયેલું છે, એક આ જ આરોપી છે, આ આ ગુનામાં એ પોતે
કેવી રીતે આવ્યો એ હું તમને કહું કે જ્યારે કેસ ચલાવ્યો છે એટલે હું આપને સજેશન કરી શકું એમ છું કે જે ભોગ બનનાર દીકરી હતી એ 3 વર્ષની દીકરી હતી, એ કોઈ સામનો કરી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. એને ઉપાડી લઈ જઈ નારાગર જે છે ત્યાં નારાગર લઈ જઈ એની સાથે અઘટિત કૃત્ય કરી અને એના ગુપ્ત ભાગે એવી ઈજાઓ કરી જે પીએમ નોટ કરનાર ડોક્ટરશ્રીઓ બે હતા એમણે કહ્યું કે આ અશોભનીય વસ્તુ છે એવું આરોપીએ કામ કરેલું છે. અને એ જ્યારે બહુ રડવા લાગી, બહુ લોહી એનું શરીરમાંથી નીકળી લાગ્યું એટલે પછી એણે પોતાને એ ભોગ બનનાર દીકરીને ઘરું દબાવી અને મારી નાખી અને નારામાં ફેંકી દઈ અને જતો રહેલો. જ્યારે તપાસ કરનાર અમલદારે ખૂબ જ પ્રમાણિકતા અને નિષ્ઠાથી આ સાહેબ તપાસ કરી અને બોલાયો અને એને પૂછતા એણે કબૂલ કર્યું કે હા મેં આવા તો 3-3 કેસ કર્યા છે અને એ બી 3 કેસ એટલે 10 દિવસમાં 3 કેસ બળાત્કારના એણે કરેલા છે. એમાં આ 3 વર્ષની દીકરીને તો એણે એ રીતે ઈજા કરી, એ ઈજા કરીને ગરું દબાવીને મારી નાખેલી. એ પછી આ પંચો રૂબરૂ અને વિડીયોગ્રાફર મારફતે એણે જે જગ્યાએથી બાળકીને ઉપાડી હતી એ જે ફરિયાદી છે એ ગરીબ પરિસ્થિતિનો છે, એ મજૂરી કરવાવાળો છે અને એના બાળકને આ રીતે રાતના સમયે ઉપાડીને લઈ ગયેલો છે અને ત્યાર પછી એને એ જગ્યાએ લઈ જઈ અને એનું આ અઘટિત કૃત્ય કરીને મારી નાખી અને નાખી દીધેલી. એ જગ્યા પહેલાં બતાવી, પછી એણે જે જગ્યાએ લાશ નાખી હતી એ જગ્યા બતાવી અને એ પંચો રૂબરૂ એની 27ના પંચનામા મુજબ એણે પોતે કબૂલાત કરી અને એને બતાવ્યું છે. હવે આ કેસમાં મુખ્ય વસ્તુ એ છે કે જે જગ્યાએ નાળામાં બાળકીને નાખી દીધી હતી તે જગ્યાએ એ નગ્ન હાલતમાં હતી, તો એના પીઠના ભાગે જે માટી હતી નારાની એ તેમજ જે જગ્યાએ આ બાળકીને નાખી દેવા માટે આવ્યો હતો એ વખતે એણે જે બૂટ પહેર્યા હતા એ બૂટના નીચે જે માટી હતી તે અને બાળકના પીઠના ભાગે જે માટી ચોંટેલી હતી તે એફએસએલમાં મોકલેલી, તો આ જે જગ્યાની માટી હતી એ જ જગ્યા એણે એ એફએસએલ રિપોર્ટમાં એ પુરવાર થયેલી છે. બીજી વસ્તુ કે જે જગ્યાએ દીકરીના કપડાં નાખી દીધેલા હતા એ પણ એફએસએલ અધિકારી રૂબરૂ એણે પોતાની ગુલાબી કલરની ચડ્ડી અને ગુલાબી કલરનો શર્ટ જે હતો એ ચડ્ડીની અંદર જે આ ભોગ બનનાર જે હતી દીકરી એની ચડ્ડીની અંદર જે આરોપીને એને મેડિકલ કરાવેલું તો મેડિકલમાં એનું વીર્યનો સ્રાવ કરાવેલો એ વીર્યનો સ્રાવ એની ચડ્ડી ઉપર આવેલો અને બીજું કે વીર્યના સ્રાવના ટપકા આવેલા એ પણ એફએસએલે પુરવાર કર્યું કે આ વ્યક્તિનું આ વીર્ય છે. બીજી વસ્તુ એ છે કે જે જગ્યાએથી આજે સીસીટીવી ફૂટેજ હતા એ ફૂટેજમાં એ જે મોટરસાયકલ હતી એ મોટરસાયકલ કોની છે શું છે ખાનગી તપાસ કરતા એ મોટરસાયકલ વાસજડાના આ ભાઈ વિજય ઠાકોરની હતી એવી તપાસમાં નીકળ્યું, તો એ તપાસમાં એણે આજ દિન સુધી આરટીઓમાં પાસિંગ કરાયેલું નથી અને જ્યારે તપાસ કરતા જે કંપની શોરૂમ હતો એ શોરૂમમાં એણે પોતાનું નામ પોતાનો મોબાઈલ નંબર એડ્રેસ બધું લખાયેલું હતું, એ ઉપરથી આ મોટરસાયકલ એની હતી એ પુરવાર થયેલું છે. બીજી વસ્તુ કોર્ટના અવલોકનોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ભોગ બનનાર બાળકી હતી એ બાળકી એનો વિરોધ કરી શકે એવી હતી નહીં, 3 વર્ષની દીકરી હતી એ કોઈ પણ આટલા મોટા ઉંમરના કે જે આરોપી છે એ આરોપીને એક દીકરી છે 7 વર્ષની દીકરી છે એની પત્ની પ્રેગ્નેન્ટ છે અને આવા અન્ય ગુના કરેલા છે અને આવું જ્યારે આવો બળાત્કારનો સિરિયસ ગુનો કર્યો છે તો એને આ રીતે એની કલમો પ્રમાણે એને કબૂલાત એટલે મીન્સ કે એને દોષી જ ઠેરવ્યો છે. હવે જ્યારે આટલા બધા પુરાવા છે એના જે આરોપીનું પેન્ટ હતું એ પેન્ટ ઉપર પણ બાળકીના લોહીના ટપકા મળેલા છે, વીર્ય મળેલું છે એ પણ પુરવાર થયેલું છે. બીજું કે કોર્ટે આને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો હતો અને સાથે જ સાથે જે આખો મામલો છે એ મામલો 8 દિવસમાં ચાર્જશીટ અને એના પછીના 16 દિવસમાં ચુકાદો કોર્ટે આપી દીધો છે. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં ગાંધીનગરમાં આ પહેલો કિસ્સો કહી શકાય ખરો? સૌથી પહેલો કિસ્સો એ છે, આ પહેલો પ્રથમ જ ગુનો આ કિસ્સો છે, કારણ કે આ આરોપી જે છે એણે આ સિવાયના બીજા 2 બળાત્કારના ગુના છે એનું ચાર્જશીટ થઈ ગયેલું છે અને એક હવે 4-5 દિવસમાં એ ચાલવા ઉપર આવી રહેલો છે. છતાં આ આરોપીએ બીજા લૂંટના ગુના પણ એવા કરેલા છે કે લૂંટના ગુનામાં દાખલા તરીકે બાઇક લઈને જતો હોય ને ખેતરમાં કોઈ બેન હોય તો બેનને પેલો પોટલો ઉપાડવા માટે બોલાવ્યું હોય તો એ ઉપાડવા જાય અને પાછળથી દંડો મારી અને એને નીચે નાખી દઈને એને કડલા પહેર્યા હોય કે જે કંઈ હોય એવું એક કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં, એક કડી પોલીસ સ્ટેશનમાં
આ લૂંટના પણ એને ગુના કરેલા છે અને 27 મુજબના પંચનામામાં એ કબૂલ કરેલું છે. એટલે બીજું, જ્યારે પીએમ કરનાર ડોક્ટરશ્રીએ જ્યારે પીએમ કર્યા બાદ એના ગુપ્ત ભાગના જે સ્વાબ લેવામાં આવે એ સ્વાબ લેવા લીધેલા હતા, એમાં પણ વીર્યનો સ્રાવ આવેલો હતો. એટલે નામદાર કોર્ટે સજા કરવા માટેનું જે મુખ્ય કારણ છે, એક તો ભોગ બનનારના કપડા ઉપર આરોપીનું વીર્ય, જમીન હતી જે જમીનની માટી હતી એ જમીનની માટીમાં એફએસએલમાં થયું, એમાં એના બૂટ ઉપર આવેલી માટી, એના જે શરીર ઉપરના ભોગ બનનારના કપડા જે કપડા ઉપર અને એના પીઠ ઉપર હતું એ પણ એક નામદાર કોર્ટે પુરવાર કરેલું છે. જ્યારે પીએમ કરનાર ડોક્ટરને જ્યારે તપાસ્યા હતા, બે ડોક્ટરોએ ચાર પેનલ સાથે એને પીએમ કરવામાં આવેલું હતું અને એમાં બે ડોક્ટરોએ એવું કીધું કે આ નાની દીકરી છે, 3 વર્ષની દીકરી હોય અને નાની દીકરીનું શરીર એકદમ એટલું એક્ટિવ ના હોય અને નાની હોય અને એની સાથે આવું કૃત્ય થયું છે અને એ કૃત્યના કારણે એના યોનિપટલમાંથી ખૂબ જ લોહી વહી ગયેલું અને લોહી વહી જઈને ગુપ્ત ગુદાના ભાગે ગયેલું ને એમાંથી પણ એને સંડાસ થઈ ગયેલું, એટલા હદ સુધી એને કૃત્ય કરેલું તો એમાંથી પણ જે એનું મળમાંથી પણ વીર્ય આવેલું હતું. એટલે આ રીતે તમામ એફએસએલના પુરાવા જોતા અને સાંકળ આખી કેસની મળતી હોય, આરોપીને જીવન પર્યંત સુધીની સજા, જ્યાં સુધી જીવે ત્યાં સુધીની સજા નામદાર કોર્ટમાં કરવામાં આવેલી છે. સરકાર તરફે રેર ઓફ ધ રેર કેસમાં અમે જુદી જુદી હાઈકોર્ટના જુદી જુદી સુપ્રીમ કોર્ટના કેસો મૂકેલા અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિએ કોઈ મોટી દીકરીઓના સાથે આવું નથી કર્યું, આ 3 થી 10 વર્ષની દીકરીઓને 10 દિવસમાં જેણે આવા કૃત્યો કરેલા છે અને એને કબૂલ કરેલા છે, 27ના પંચનામા પ્રમાણે બતાવેલું છે, તેમ છતાં જો આવા આટલા આટલા ગુના કર્યા હોય અને જો સમાજમાં એને છોડી દેવામાં આવે અને નથી ને પેરોલ ઉપર જો બહાર આવે અને જમ્પ કરે અને આવી નાની નાની દીકરીઓ સાથે આવું અઘટિત કૃત્ય થાય અને આના માટે આટલા બધા ગુના કરેલા છે, તો આવા કેસ આવા વ્યક્તિને તો સમાજમાં બહાર મોકલી શકાય નહીં, એને તો જન્મ આ ફાંસીની સજા આપવી જોઈએ એવી સરકાર તરફે ધારદાર રજૂઆત કરવામાં આવેલી, જુદી જુદી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઓથોરિટીઓ પણ મૂકવામાં આવેલી છે, તેમ છતાં નામદાર કોર્ટે જીવન પર્યંત સુધીની સજા કરેલી છે. એટલે હવે સરકાર તરફે અમે આ કેસમાં વધુ જન્મટીપની સજા થાય એ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફાંસી થાય એ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે અપીલ કરવાના છીએ. હવે એમાં દંડનીય એવું છે, ડિટેલ જોવાની બાકી છે, પરંતુ 363માં 7 વર્ષની સજાની જોગવાઈ કરેલી સજા કરી છે, 5,000 રૂપિયા દંડ કરેલો છે, 366માં 10 વર્ષની સજા કરી છે, આશરે 3,100 રૂપિયા દંડ કરેલો છે, 302 નામદાર કોર્ટે માની છે, ઘરું દબાવી દીધેલું હતું ભોગ બનનારનું એ ડોક્ટર પીએમ કરનાર ડોક્ટરે પણ જણાવેલું છે, તો એને આજીવન કેદની સજા કરેલી છે. એ સિવાય 376 અને એ બી જે છે એમાં આજીવન કુદરતના જીવનના બાકી રહેલા તમામ વર્ષો એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને સજા કરેલી છે, એટલે આ જીવન પર્યંત એને જેલમાં રહેવાનું છે. બીજું 449માં 10 વર્ષની અને 3,000 રૂપિયા દંડ કરેલો છે, 201માં જે પુરાવાનો નાશ કરેલો છે, પુરાવાના નાશમાં જે બાળકીને નાખી દીધેલી હતી, બાળકીના કપડાં જે જગ્યાએ નાખી દીધા હતા એ 75 એણે બતાવેલું છે, એટલે નાશ કરવાનો પ્રયત્ન કરેલો હતો, એટલે એને 2 વર્ષની સજા અને 2,000 રૂપિયા દંડ કરેલો છે. એટલે આખા કેસમાં નામદાર કોર્ટે તપાસ કરનાર અમલદારે જે કલમો લગાવી હતી એ કલમો તમામે તમામ સાહેદોના પુરાવા, પંચો, ડોક્ટર, એફએસએલ રિપોર્ટ અને સ્થળ પરીક્ષણ કરનાર અધિકારીઓએ બધાએ ભેગા મળીને આ ગુનો કરેલો છે, પુરવાર થયેલો છે, એટલે એને આજીવન પર્યંત સજા કરેલી છે. તો જીવે ત્યાં સુધી, જી હા, છેલ્લા શ્વાસ સુધીની આ સજા કરવામાં આવી છે. જોકે વકીલનું કહેવું છે કે તેઓ આગળ પણ રજૂઆત કરશે અને ફાંસીની સજા થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવશે, પરંતુ રેરેસ્ટ ઓફ ધ રેર કેસની રીતે આને લેવામાં આવ્યો છે અને ટૂંકા ગાળામાં જ આ સજાનું એલાન કરવામાં આવ્યું છે અને તેનાથી સમજી શકાય છે કે કોર્ટ અને વકીલ કેટલી આ ગંભીરતાથી આ મામલાને લીધો છે. કારણ કે જે રીતે આ ઘીનોનું કૃત્ય કરવામાં આવ્યું હતું, આરોપી દ્વારા 3 વર્ષની બાળકીને પીંખી નાખવામાં આવી હતી, તેની સાથે દુષ્કર્મ તો કરવામાં આવ્યું પરંતુ તેને એ હદ સુધી દુષ્કર્મ કર્યું હતું કે બાળકીનો શ્વાસ પણ જતો રહ્યો અને છેલ્લે લોહી લુહાણ થયેલી બાળકીને મારી નાખવામાં આવી હતી, તેની હત્યા કરી દેવામાં આવી હતી. તો આવા કેસમાં
કોર્ટે પણ આને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ તરીકે લીધો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જોકે સામાજિક સંસ્થાઓ વકીલોનું પણ કહેવું છે કે ફાંસીની સજા થવી જોઈતી હતી, કારણ કે બીજા અન્ય આરોપી છે અથવા બીજા જેવા આ નળાધમો છે કે જે આવા કૃત્ય કરતા અટકે તે પ્રકારનું એક એક્ઝામ્પલ સેટ કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ટૂંકા ગાળામાં જ્યારે આ સજાનું એલાન કરવામાં આવ્યું છે, સજા આપવામાં આવી છે, ત્યારે દેશમાં પણ અન્ય જગ્યાએ અને રાજ્યમાં પણ આશા રાખીએ કે આવા જે નરાધમો છે આ કૃત્ય કરતા અટકે, આ પ્રકારના ગુનાહ કરતા અટકે તો આરોપીને ફાંસી થાય તે પ્રકારની અપીલ કરવામાં આવશે તેવું સરકારી વકીલનું કહેવું છે. જોકે નરાધમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તમામ પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બાળકી માત્ર 3 વર્ષની હતી. આપ સમજી શકો છો કે એને પૂરી સમજણ પણ ન હતી, પોતાનો બચાવ પણ કરી શકે એ પરિસ્થિતિમાં આ બાળકી ન હતી. એની પહેલા આ આરોપીએ બીજા પણ અનેક ગુના કર્યા છે. આ પહેલા પણ 5 વર્ષની બાળકી ઉપર પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી બાળકી. થોડા સમય પહેલા જ તે પણ તેને પણ હોસ્પિટલમાંથી તે માંડ માંડ બહાર નીકળી છે. લૂંટના કેસીસ પણ તેના ઉપર થયેલા છે. અને હવે સીધા જ આપણે સાંભળીશું જીતુ વાઘાણીને કે જેઓ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના હિતમાં કેટલાક મહત્વની સૂચનાઓ અને નિર્ણયો પણ અધિકારીને કહીને અને અમે પણ મંત્રીશ્રીઓને જણાવીને કર્યા છે, આપના ધ્યાને મૂકું છું. હમણાંથી નવા મંત્રીમંડળ બન્યું ત્યારથી નવા મંત્રીશ્રીઓ ખૂબ ગતિથી એ વિભાગમાં એમના કામો કરી રહ્યા છે અને પણ વિશેષ ઉલ્લેખ કરીને અભિનંદન પાઠવા અને સાથે સાથે છેલ્લા એકાદ વર્ષથી ઘણી બધી ફાઇલો એ ઓનલાઈન કેટલીક પેન્ડિંગ બતાવે છે, કેટલીક પ્રેક્ટિકલી થઈ ગઈ છે પણ છતાં ઓનલાઈન બતાવે છે. તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે બધા જ વિભાગના વડાઓને કે ખૂબ ઝડપથી એનું નિરાકરણ જે તે લેવલે મંત્રીશ્રી પાસે લેવાનું હોય તો ત્યાં અને મુખ્યમંત્રી પાસે ત્યાં એ ઝડપથી ફાઇલોનું નિરાકરણ એ પણ કરવામાં આવે. સાથે સાથે વાઇબ્રન્ટ સમિટ એમની કામગીરી તરત જ બજેટ આવવાનું છે ત્યારે રાજ્યની સુખાકારી અને કેટલીક યોજનાઓ એ બજેટ આધારિત હોય છે ત્યારે મંત્રીશ્રીઓ એ પણ અલગ અલગ બેઠકો અગાઉ પણ એમણે જણાવ્યું હતું એટલે એ બજેટ માટે વિભાગારે થઈ છે. પણ નાણામંત્રીશ્રી સાથે કનુભાઈ સાથે પણ વિભાગના મંત્રીશ્રીઓ એનું પ્લાનિંગ અને એનું આયોજન પણ એ બજેટ પહેલાં જ એ પ્લાનિંગ કરીને જનતાના સુખાકારી માટે એ જે જોગવાઈઓ કરી શકાય એ પ્રકારની જોગવાઈઓ પણ ઝડપથી એટલે કે 9 તારીખ પછી માનનીય નાણામંત્રીશ્રી અલગ અલગ મંત્રીશ્રીઓ અને વિભાગ સાથે બેસીને રાજ્યનું બજેટની તૈયારીઓ કરીને માનનીય મુખ્યમંત્રી સમક્ષ એ મૂકીને એને આખરી ઓપ આપવાની પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. શિક્ષણ વિભાગ માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યા બાદ નાણા વિભાગમાં નાણામંત્રી સાથે પણ વાત થઈ છે. પ્રવાસી શિક્ષકો એની પણ મંજૂરી હમણાં જ માનનીય નાણામંત્રીશ્રી આપી દેવાના છે. અમારે ચર્ચા થઈ ગઈ છે વિશદ. શિક્ષણ એમને અસર ન થાય એટલે અત્યારે જે શિક્ષકો છે એમને વધારાનું કામ સોંપીને પણ એ શિક્ષણ આપતા હતા પણ પ્રવાસી શિક્ષકને પણ મંજૂરીઓ એ રાજ્યની સરકારે આપી છે અને લગભગ 27,000ની મર્યાદા વધારેમાં વધારે એ પ્રકારે શિક્ષકો એ પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક અમે આપીશું અને એના તાસ પણ નક્કી કર્યા છે. દિવસના 6 તાસ લઈ શકે પણ મેક્સિમમ 27,000 રૂપિયાની મર્યાદા એ મહિનામાં થાય એ પ્રકારે પ્રવાસી શિક્ષકો ભણીને શિક્ષણ કાર્યને કંઈ અસર ન થાય એ પ્રકારનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે મારા વિભાગે એ લીધો છે. માનનીય મુખ્યમંત્રી આવતીકાલે
વાઇબ્રન્ટ સમિટ રોડ શો માટે બોમ્બે તે જવાના છે. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ અને ઉદ્યોગમંત્રી રાજ્યકક્ષા ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ પણ સાથે જોડાવાના છે. વન ટુ વન મિટિંગ કાલ સવારે માનનીય મુખ્યમંત્રી શ્રી 2 ડિસેમ્બરે સવારે નીકળી અને વન ટુ વન મિટિંગ હોટલ તાજ પેલેસ ખાતે વેપારીઓ સાથે રોડ શો વન ટુ વન મિટિંગ, મુંબઈ સ્ટોક એક્સચેન્જની પણ મુલાકાત માનનીય મુખ્યમંત્રી શ્રી મુંબઈ લેવાના છે. સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણપતિ વિઘ્નહરનાર દેવના પણ દર્શન કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી બપોરે લગભગ 2:45 વાગે ત્યાં જવાના છે. એ પ્રકારે સાંજે માનનીય મુખ્યમંત્રી શ્રી આ રોડ શો વાઇબ્રન્ટ સમિટ માટે ગુજરાતમાં વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ આવે એમના માટે એ કરવાના છે. આપ સૌના ધ્યાનમાં છે માનનીય મુખ્યમંત્રી શ્રી 8 અને 9 તારીખે દુબઈ વાઇબ્રન્ટ સમિટ સંદર્ભે એમનો પ્રવાસ એ રહેવાનો છે. 8 તારીખે તેઓ અમદાવાદથી નીકળી અને દુબઈ જશે. ભારતના પેવેલિયનનો પ્રવાસ, પેવેલિયનની મુલાકાત પણ તેઓ લેવાના છે. અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એપેક્સો 2020 એ એપેક્સોની પણ મુલાકાત માનનીય મુખ્યમંત્રી શ્રી લેશે. સુલતાન અહેમદ બિન સુલેયમ ચેરમેન અને સીઈઓ ડીપી વર્લ્ડ સાથે ડીપી વર્લ્ડ પેવેલિયન એપેક્ષોની પણ મુલાકાત તેઓ ત્યાં લેશે. ડૉક્ટર થાની બિન અહેમદ અલ ઝેઉદી રાજ્યમંત્રી છે ફોરેન ટ્રેડના યુએઈ, એની પણ મુલાકાત એપેક્ષોમાં એ લીડરશીપ પેવેલિયનમાં કરવાના છે. અને ઓબેરોય હોટલ ખાતે વન ટુ વન બિઝનેસ લીડર સાથે પણ તેઓ ત્યાં બેઠક કરશે અને ડિનર પણ એ ઉદ્યોગપતિઓ સાથે ત્યાં કરશે. 9 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ એચએચ સાઉદ બિન શકર અલ કાસિમી શાસક ખેમા રાસ અલ ખેમા સાથે તેઓ મુલાકાત કરશે. એની ડિટેલ હું આપને આપીશ. પછી અબુધાબી માંથી મુખ્યમંત્રી શ્રી અબુધાબી જવા રવાના થશે અને અબુધાબી ખાતે શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદ અબુધાબીની મુલાકાત પણ તેઓ ત્યાં લેવાના છે. માની કેબિનેટ સભ્ય અને મંત્રીશ્રી શેખ નયાન બિન મુબારક અલ નયાન એમની સાથે એક મુલાકાત, સંયુક્ત મુલાકાત એમના નિવાસસ્થાન ઉપર માની મુખ્યમંત્રી શ્રી એ બપોરના ટાઈમે કરશે. આપણું વિશ્વવિખ્યાત બીએપીએસ ભગવાન સ્વામિનારાયણનું મંદિર, બીએપીએસ મંદિરની મુલાકાત પણ માની મુખ્યમંત્રી શ્રી લગભગ 35 મિનિટ જેટલો સમય એ ત્યાં આપણા સ્વામિનારાયણ ભગવાનના બીએપીએસ સંસ્થાના મંદિરે પણ મુલાકાત લઈ અને તેઓ ફરી આપણા ગુજરાત એ પાછા આવશે. આ પ્રકારનો કાર્યક્રમ માની મુખ્યમંત્રીશ્રીનો બન્યો છે. ખાસ કરીને રાજસ્થાનના મંત્રી તેમણે પાણી સંદર્ભે વાત કરી છે. રાજ્યની જનતાને અમારા સિંચાઈ મંત્રીભાઈ શ્રી ઋષિભાઈ આજે કેબિનેટમાં મને મુખ્યમંત્રીશ્રીને બધી જ વિગતે વાત કરી છે. માત્ર કોઈ રાજ્યને પાણી નહીં આપીએ આવી વાત 1966માં જે કરાર થયો છે એ કરારનું પણ ઉલ્લંઘન એ કરી જ રહ્યા છે. આપણે પાણી આપતા જ નહોતા, પણ રાજ્યની યોજનાઓ છે એ યોજનાઓમાં પાણી એ ખેડા જિલ્લાને પણ એ રાજ્યની સરકાર કડાણા ડેમમાંથી આપે છે અને ત્યાંથી જ એ પાણીની કોઈપણ જાતની મુશ્કેલી ન થાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ એ રાજ્યની સરકારે કરી છે. પણ રાજ્ય રાજ્ય વચ્ચે આ પ્રકારનું હૈમનસ્ય ઊભો કરવાનો કોંગ્રેસનો પ્રયાસ એ હિંદ પ્રયાસ છે. 1966માં જે સંધિ થઈ છે એ પ્રમાણેનું પણ તેઓ આપણને પાણી એ આપતા નથી. આપણું નર્મદા નિગમ છે 0.5 MF પાણી એ રાજસ્થાનને આપી રહ્યા છે.
મારે આપના મારફત કોંગ્રેસ અને કોંગ્રેસના ગુજરાતના આગેવાનો અને એમના મંત્રી રાજસ્થાનને જણાવવું છે કે એમણે જે પ્રકારની વાતો કરી છે, રાજ્ય સરકાર પાસે જે પાણી આપે છે એની 29 કરોડ રૂપિયા જેટલી રકમ બાકી છે, મારે મંત્રીશ્રીને જણાવવું છે. અમે જે પાણી આપીએ છીએ ને જે એમની સાથે ચર્ચાઓ થઈ છે, જે નક્કી થયું છે એ પ્રમાણે 0.5 MF પાણી એ રાજસ્થાનને આપણું નિગમ ગુજરાત સરોવર નિગમે આપી રહ્યું છે. લગભગ 559 કરોડ જેટલી રકમ આશરે એ રાજસ્થાન સરકાર પાસે લેવાની થાય છે. આપણે જે નાનું મોટું પાણી આપતા એ પાણીમાં આ રકમ સેટલ કરવાની એ પણ જે તે વખતે સમજૂતી થઈ છે, એટલે માત્ર ભ્રમણા એ કોંગ્રેસના લોકો ફેલાવે છે. પણ ખેડા હોય કે રાજ્યમાં અન્ય જગ્યા હોય, પીવાના પાણીને, સિંચાઈના પાણીને જ્યાં સુધી આપણી ઉપલબ્ધતા છે ત્યાં સુધી રાજસ્થાનના આધાર ઉપર એ ગુજરાત આ બાબતમાં રહ્યું નથી એ પણ મારે આપને વિગતે જાણ કરી રહ્યો છું. એટલે કોઈ પણ જાતનો ભય ફેલાવવાનો પ્રયાસ પાણી સંદર્ભે એ કોંગ્રેસ ને કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે, રાજ્યની જનતાના પણ હિતમાં નથી. આપણે ક્યારેય એવું નથી. તો રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણી અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને આજે જે રીતે કેબિનેટની બેઠક મળી હતી તેની પણ તેમણે માહિતી આપીને સાથે સાથે રાજ્યની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ ચર્ચાને લઈને તેમણે વિપક્ષ પર નિશાન પણ તાક્યું. હવે જોઈએ અત્યારની હેડલાઇન્સ. સાંથે જ દુષ્કર્મ કેસમાં આરોપી